आदिवासी संस्कृति और परंपरा की झांकी करात भातीगढ़ मेड़ो एट्ले क्वाटनो गेर मेड़ो छोटाउदेपुर जिला क्वाट खाते विश्व प्रसिद्ध और पारंपरिक गेर मेड़ो योजायो। राज्यनी सरहदे आवेल छोटाउदेपुर ए आदिवासी बाहुल धरावतो विस्तार छे। छोटाउदेपुरना क्वाट तालुको मध्य प्रदेश अने महाराष्ट्र एम राज्यनी सरहदे आवेलो छे, त्यारे अहीं त्रणेय राज्यना आदिवासीओनी विशेष संस्कृति परंपरा तेमज जीवनशैलीनो अनोखो संगम जोवा मळे छे। आदिवासीओमां होळी ए सौथी मोटो अने महत्वनो तहेवार मनाय छे अने तेथी ज आ पंથકના આદિવાસીઓ વર્ષ દરમિયાન રોજીરોટી માટે રાજ્ય કે દેશના ગમે તે ખૂણે હિજરત કરીને ગયા હોય કે ગમે ત્યાં નોકરી કરતા હોય, અભણ હોય કે ઉચ્ચ અભ્યાસ ધરાવતા અધિકારી હોય, સૌ કોઈ પોતાના વતનમાં ફરજિયાત પરત ફરે છે અને હોળી વિષયક મેળાઓની તૈયારીમાં જોતરાઈ જાય છે। હોળી પૂર્વે અને બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા જુદા ગામોમાં વિવિધ મેળાઓ યોજાય છે, જેમાં સૌથી મોટો અને સુપ્રસિદ્ધ ક્વાટનો ગેરનો મેળો ગણાય છે। વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પરિપૂર્ણ થતા પોતાના ઈષ્ટદેવને આપેલા વચનને નિભાવવા આદિવાસીઓ આદિમાનવ સહિત ગેરૈયાઓના વિવિધ સ્વરૂપ ધારણ કરે છે અને પોતાની બાધા પ્રમાણે ગેરની ભીખ માંગે છે, જેને ગોઠ પણ કહેવાય છે, અને આ રકમથી તેઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે અને એટલે જ આ મેળાને ગેરનો મેળો કહેવાય છે। મેળામાં આદિવાસીઓ ઢોલ નગારા પાવાના તાલે ઘૂઘરા બાંધી જે ટીમલી નૃત્ય કરે છે, જે આકર્ષણનું કેન્દ્ર બને છે। મેળાને જોવા વિદેશથી પણ સહેલાણીઓ આવે છે। Beautiful, beautiful, yeah, beautiful fair, beautiful festival. So many colorful people together. Music, happiness, beautiful. Yeah, beautiful to experience this. Thank you very much. Yeah. What is your name? My name is Sibren from the Netherlands, Holland. આવે છે જેમાં હોળીમાં આ વિસ્તારના રાટવા ભીલ નાયક તડવી સમાજના લોકો એ પોતાના પરિવારના સમાજના ગામના કલ્યાણ માટે એ માનતાઓ રાખે છે। એ માનતાઓમાં તેઓ માથે મોરપીછ અરીસો, શરીર પર સફેદ ટપકા મેસ અને સાથે હાથમાં કળા સાથે પહેરીને તેઓ નૃત્ય વાદન કરતા હોય છે। આ ગેરૈયાઓ 5 દિવસ સુધી તેઓ ઘરની બહાર જમીન પર સુવે છે અને તપસ્યા કરે છે અને ગામે ગામ ઉઘરાણી હોય છે। એ ઉઘરાણીને ઘેર કહેવામાં આવે છે। એ ઘેરનો મેળો એ આ છોટાઉદેપુર જિલ્લાની રાખવા ભીલ સમાજની સંસ્કૃતિનું તેઓ પ્રગટીકરણ કરે છે। આ ઐતિહાસિક એટલા માટે છે કે આ વિસ્તારના 5 લાખથી વધારે લોકો આ મેળાને જોવા માટે આવે છે। સાથે સાથે આ જે મંડળીઓ છે એ 50, 100, 300, 500ની સાથે આ ઘેરના મેળા અહીંના જે આદિવાસીઓ છે પોતે બાધા લેતા હોય છે। બાધા એટલા માટે લેતા હોય છે કે ગામની અંદર સુખ શાંતિ રહે, પ્રકૃતિમાં પ્રકૃતિ મુશ્કેલી ના રહે, તેના માટે તેઓ બાધા લેતા હોય છે અને ઘેરિયા બનતા હોય છે। આ ઘેરિયાઓ પોતે પોતાના માથા ઉપર મોરના પીછાનું એક મુગટ બનાવીને શરીર ઉપર પોતાના ગામની માટીથી શણગાર કરીને અને તેમજ અલગ બીજા લોકો સ્ત્રીનો વેશ ધારણ કરે છે, ઘણા લોકો જાનવરનો વેશ ધારણ કરે છે, કોઈ જે ચૂલાની રાખ છે તે શરીર પર ચોપડીને બાવાનું રૂપ ધારણ કરતા હોય છે। આ 5 દિવસ દરમિયાન તેઓ પોતે ગામની બહાર રહીને અલગ અલગ ગામમાં મેળા ભરાતા હોય ત્યાં જતા હોય છે અને ત્યાં પોતે ઉપવાસ રાખીને અને બ્રહ્મચર્યનું પાલન કરીને સાંજે તેઓ પોતે જે તે ગામમાં જઈને નીચે જે જમીન ઉપર સુઈ જતા હોય છે અને ત્યારબાદ તેઓ 5મા દિવસે પોતાના ગામમાં જઈને અને આ જે પણ ધાન મળ્યું હોય, ઘેર મળ્યું હોય, ગોઠ મળ્યું હોય તેને લઈને સમૂહમાં તેઓ તેનો ઉપવાસ છોડીને જે વસ્ત્રો પરિધાન કર્યા હોય તેને નદીમાં પધરાવીને અને પવિત્ર થઈને પોતે પોતે હોળીનો ઉત્સવ મનાવીને ઘેરનો ઉત્સવ પણ મનાવતા હોય છે। એ ઘેર કા મેળા જો હૈ કવાંટ મેં હર હોલી કે 5 દિન બનાયા જાતા હૈ ઓર ઇસ મેલે મેં જબ સમાજ ઇકઠ્ઠા હોતા હૈ તો આપ કિસી ભી હુદ્દે પે હો। મેં રાધિકા રાઠવા જો છોટાઉદેપુર જિલ્લા કી આમ આદમી પાર્ટી કી પ્રમુખ હું, ફિર ભી મેં ઇસ સમાજ કે સાથ મેં જુડી હું और जुड़ के जो हमारे समाज की जो प्रथा है उसमें हम भाग लेते हैं और हमारे समाज की प्रथा आगे बढ़े और ख़त्म ना हो के नष्ट ना हो उसको हम प्रोत्साहन करते हैं। इसलिए इस समय कोई हुद्दा नहीं होता है, सब समाज एक होता है और हम आज इस कवाट के मेले में हम आए हैं। I'm Larissa. I'm from Germany and I just love this day here. I love the culture, the colors they bring to the streets, and it's amazing to see the authenticity they bring in here and all the people coming together in unity and Rehan Patel, CTV News, Chhota Udaipur.